ફાઇનલી WhatsApp ને પણ ભારતની અંદર UPI ટ્રાન્ઝેક્શન ની મંજૂરી મળી ગઈ છે એટલે કે મિત્રો આપણે પૈસા ટ્રાન્સફર કરવા માટે Google Pay, Phone Pay, Paytm આવી બધી એપ્લિકેશન નો ઉપયોગ કરીએ છીએ તે જ રીતે હવે પછી તમે WhatsApp થી કોઈ પણ વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરી શકો છો તો મિત્રો આજના વિડિયો ની અંદર હું તમને કમ્પ્લીટ માહિતી અને કમ્પ્લીટ સેટિંગ બતાવવાનો છું કે કઈ રીતે તમે તમારા WhatsApp થી કોઈ પણ વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરી શકો છો નમસ્કાર મિત્રો હું છું મુકેશ પોરિયા અને તમે જોઈ રહ્યા છો TGB ગુજરાતી અને મિત્રો આપણી હિન્દી YouTube ચેનલ પણ છે જેનું નામ છે TGB હિન્દી તો તમે તેને પણ સબસ્ક્રાઇબ કરી શકો છો ત્યાં પણ તમને આવા જ વિડિયો જોવા મળતા રહેશે તો મિત્રો WhatsApp થી તમારા કોઈ પણ વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરવા માટે સૌથી પહેલા તમારે તમારા WhatsApp ની અંદર પેમેન્ટ મેથડ ને કમ્પ્લીટ કરવી પડશે તો એની માટે સૌથી પહેલા તમે તમારું WhatsApp ઓપન કરી લ્યો ત્યાર પછી આ જે ત્રણ ડોટ દેખાય છે તેની ઉપર તમે ક્લિક કરો તેની ઉપર ક્લિક કરો એટલે ઓપ્શન મળશે પેમેન્ટ નું તો તમારે તેની ઉપર ક્લિક કરવાનું છે તેની ઉપર ક્લિક કરશો એટલે એક ઓપ્શન આવી જશે એડ પેમેન્ટ મેથડ નું તો તમારે તેની ઉપર ક્લિક કરવાનું છે તેની ઉપર ક્લિક કરીને મિત્રો આ ઓપ્શન છે એક્સેપ્ટ એન્ડ કન્ટિન્યુ નું તો તમારે તેની ઉપર ક્લિક કરી દેવાનું છે તેની ઉપર ક્લિક કરો ત્યાર પછી અહીંયા ઘણી બધી બેંક આવી જશે જે બેંક ની અંદર તમારું અકાઉન્ટ હોય તે બેંક ને તમારે સિલેક્ટ કરી લેવાની છે બેંક ને સિલેક્ટ કરી લ્યો ત્યાર પછી એક બીજું પેજ આવશે વેરીફાય SMS નું તો તમારે તેની ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી મિત્રો જે બેંક તમે સિલેક્ટ કરેલી છે એની અંદર તમારો મોબાઈલ નંબર રજીસ્ટર છે તો મિત્રો તે બેંક નું અકાઉન્ટ અહીંયા ઓટોમેટિક આવી જશે તો આ અકાઉન્ટ ને તમારે સિલેક્ટ કરી લેવાનું છે સિલેક્ટ કરીને આપી દેવાનું છે તમારે ડન ડન આપો એટલે મિત્રો અહીં બીજું ઓપ્શન આવશે વેરીફાઈડ ડેબિટ કાર્ડ નું તો નીચે તમને ઓપ્શન મળશે કન્ટિન્યુ નું તો તમારે તેની ઉપર ક્લિક કરી દેવાનું છે તેની ઉપર ક્લિક કરો ત્યાર પછી મિત્રો તમારા એટીએમ કાર્ડ ઉપર જે છેલ્લા 6 આંકડા છે તે તમારે અહીંયા ઉપરની લાઈનમાં નાખવાના છે અને મિત્રો તમારા એટીએમ કાર્ડ ઉપર એક એક્સપાયરી ડેટ આપેલી હશે તે ડેટ તમારે અહીંયા નીચેની લાઈનમાં નાખવાની છે ત્યાર પછી મિત્રો અહીંયા જે નીચેની લાઈનમાં તમે નાખી દો એટલે બીજું પેજ આવી જશે સેટ UPI પિન તો તમારે તેની ઉપર ક્લિક કરવાનું છે તેની ઉપર તમે ક્લિક કરશો અને મિત્રો આ જે ઉપરની લાઈન છે એની અંદર તમારી બેંકમાં જે રજીસ્ટર મોબાઈલ નંબર કરેલો છે તેની ઉપર એક OPT મેસેજ એની જાતે જ આની અંદર આવી જશે અને નીચેની લાઈનની અંદર તમારે UPI પિન બનાવવાનો છે એટલે કે મિત્રો તમારે પોતાનો UPI પિન બનાવવાનો છે જેથી કરીને જ્યારે પણ તમે કોઈ પણ વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરશો ત્યારે તમારે આ UPI પિન ફરજિયાત નાખવો પડશે તો મિત્રો UPI પિન તમને યાદ રહે એવો જ તમારે બનાવવાનો છે તો મિત્રો એક ફેરી તમારે UPI પિન નાખી દેવાનો છે ત્યાર પછી ફરીવાર તમારે UPI પિન ને કન્ફર્મ કરવા માટે ઇનવોઇસ પિન નંબર UPI પિન નંબર તમારે નાખવાનો છે ત્યાર પછી આ જે રાઇટ નું ઓપ્શન છે તેની ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો તમારું બેંક અકાઉન્ટ અને પેમેન્ટ મેથડ સક્સેસફુલ WhatsApp ની અંદર થઈ જશે ત્યાર પછી મિત્રો તમારે કોઈ પણ વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરવા છે તો એની માટે સૌથી પહેલા તમારે WhatsApp ઓપન કરીને જેને પૈસા ટ્રાન્સફર કરવા છે તેનું ચાર્ટ વિન્ડો તમારે ઓપન કરી લેવાનું છે ત્યાર પછી મિત્રો અહીં નીચે તમને ઓપ્શન બતાવે છે તેની ઉપર તમે ક્લિક કરશો એટલે ઉપર તમને એક ઓપ્શન મળી જશે પેમેન્ટનું તો તમારે તેની ઉપર ક્લિક કરવાનું છે તેની ઉપર તમે ક્લિક કરશો ત્યાર પછી મિત્રો અહીંયા આગળ તમારે જેટલી રકમ નાખવી એટલી રકમ તમારે અહીંયા નાખી દેવાની છે ત્યાર પછી ઓપ્શન મળે છે સેન્ડનું તમારે તેની ઉપર ક્લિક કરવાનું છે તેની ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને ઓપ્શન મળશે એન્ટર UPI પિન તો મિત્રો આની ઉપર તમે ક્લિક કરશો એટલે જે મેં તમને કીધું હતું UPI પિન તમને યાદ રહે એવો જ બનાવવાનો તો મિત્રો અહીંયા આગળ તે જ UPI પિન તમારે નાખવાનો છે ત્યાર પછી આ જે રાઇટનું ઓપ્શન છે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાની છે તેની ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો તમે જે રકમ ભરીએ છે તે રકમ બીજી વ્યક્તિને ટ્રાન્સફર થઈ જશે અને મિત્રો તમને તમારા WhatsAppની ચાર્ટ વિન્ડોમાં મેસેજ પણ મળી જશે કે તમારા પૈસા કમ્પ્લીટ ટ્રાન્સફર થઈ ગયા છે તો મિત્રો આ રીતે તમે WhatsAppની અંદર કોઈ પણ વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરી શકો છો પણ મિત્રો જ્યારે પણ તમે WhatsApp થી કોઈ પણ વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરો ત્યારે મિત્રો સામેવાળી વ્યક્તિના મોબાઈલમાં પણ WhatsApp પેમેન્ટ મેથડ ઓન હોવી જરૂરી છે નકર તમે પૈસા ટ્રાન્સફર કરી શકશો નહીં તો મિત્રો આ વિડિયો તમે તમારા ભાઈબંધ દોસ્તારોને શેર કરી શકો છો અને તે લોકો પણ WhatsApp પેમેન્ટ મેથડને કમ્પ્લીટ શીખી શકે છે અને મિત્રો આ જે ઓપ્શન છે WhatsApp પેમેન્ટનું એ હજી ઘણા લોકોને મળ્યું છે ઘણા લોકોને નથી મળ્યું કારણ કે મિત્રો WhatsApp પેમેન્ટનું જે ઓપ્શન છે તે અત્યારે ટ્રાયલ વર્ઝનમાં છે તો મિત્રો અમુક લોકોને મળ્યું છે અમુક લોકોને નથી મળ્યું પણ મિત્રો જો તમને પણ WhatsApp પેમેન્ટનું ઓપ્શન ન મળ્યું તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી તમને પણ થોડાક દિવસની અંદર WhatsApp પેમેન્ટનું ઓપ્શન મળી જશે અને મિત્રો તમારે ખાલી એક જ ક્લિકમાં કોઈ પણ ઇંગ્લિશ મેસેજનું ગુજરાતી કરવું હોય અથવા તો તમે ગુજરાતીમાં કાંઈ પણ લખો અને એનું તમારે ઇંગ્લિશ કરવું હોય અથવા તો તમારા મોબાઈલમાં જે ઇંગ્લિશ કીબોર્ડ છે એનાથી તમારે ગુજરાતી લખવું હોય તો આ દરેક વસ્તુ તમે તમારા મોબાઈલમાં કરી શકો છો તેની ઉપર મેં પહેલાં બે વિડીયો બનાવેલા છે તમે સાઈડમાં બે વિડીયોની પોસ્ટ તમે જોઈ શકો છો
છો, તમે નો જોયા હોય તો તેની ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો છો। તો આજના વિડીયોમાં બસ એટલું જ હતું, ફરી મળીશું એક નવા વિડીયોમાં। ત્યાં સુધી દરેક ગુજરાતીઓને નમસ્કાર, ફરી મળીશું નવા વિડીયોમાં।